હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળી એટલે કે મીઠાઈ અને આનંદનો ઉત્સવ. પરંતુ મીઠાઈ અને ફરસાણને યોગ્ય રીતે લેવામાં આવે તો આપણું શરીર હેલ્ધી અને હેપી રહે છે. તો આ તહેવારની સિઝન દરમિયાન હેલ્ધી અને હેપી રહેવા માટે અમુક હેલ્ધી ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ. ફર્સ્ટ, ઓલવેઝ ગિફ્ટ હેલ્ધી સ્વીટ ટુ યર ડિયર એન્ડ નિયર વન્સ. એટલે કે તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને હંમેશા હેલ્ધી સ્વીટ ગિફ્ટ આપવાનો આગ્રહ રાખો. જેમ કે ડ્રાયફ્રૂટ ચીકી છે, શીટ્સ ચીકી છે, કોકોનટ બોલ એન્ડ બેસન લડ્ડુ. સેકન્ડ, ઈટ ઇન પ્રોપર ક્વોન્ટિટી. એટલે કે દિવાળીના તહેવારની સિઝનમાં મીઠાઈ હંમેશા યોગ્ય માત્રામાં લેવી, બને ત્યાં સુધી સાંજના સમયે ના લેવી. થર્ડ, શેરિંગ ઇઝ કેરિંગ. એટલે કે હંમેશા તમારી મીઠાઈ નિયર એન્ડ ડિયર વન સાથે શેર કરવાનો આગ્રહ રાખો. ફોર્થ, અવોઇડ લિક્વિડ કેલરીઝ. જેમ કે સોફ્ટ ડ્રિંક્સ, કલરફુલ ઠંડા પીણા, ટેટ્રાપેક ફ્રૂટ જ્યુસ અને શરબત વગેરે બને ત્યાં સુધી નહીં લેવા જોઈએ. ફિફ્થ, કુક હેલ્ધી એટ હોમ. એટલે કે ઘરે બનાવેલા મીઠાઈ અને ફરસાણ બને ત્યાં સુધી લેવાનો આગ્રહ રાખો. સિક્સ, ઇટ ટુગેધર. એટલે કે પરિવાર સાથે મળીને ભોજન લો. રિસર્ચ એવું કહે છે કે જે લોકો પરિવાર સાથે મળીને ભોજન કરે છે તે વધારે હેપી અને હેલ્ધી રહે છે. સેવન્થ, હાઇડ્રેટ વેલ. એટલે કે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું. એઇથ, ડુ નોટ સ્કીપ યોર એક્સરસાઇઝ રૂટીન. એટલે કે તમારી રોજિંદી શારીરિક કસરત કરવાનું બંધ ના કરો. નાઇન્થ, ગેટ અ પ્રોપર રેસ્ટ એન્ડ સ્લીપ. પૂરતા પ્રમાણમાં આરામ અને ઊંઘ લો. આ તહેવારની સિઝનમાં તમારા ફેમિલી સાથે હરોફરો સ્વસ્થ રહો તેવી દિવાળીની શુભકામના. હેપી દિવાળી.